જહિન મિત્રો કેમ છો બધા મજા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મી સંજીવ પીએસસીમાં આપણે વાત કરી રહ્યા છીએ જાહેર વહીવટ વિશે ઓલરેડી બે લેક્ચર અપલોડ થઈ ગયા છે જાહેર વહીવટના આ ત્રીજો લેક્ચર છે ફર્સ્ટ બે લેક્ચરની અંદર આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી છે જાહેર વહીવટ વિશે એના અર્થ વિશે એના ઉદભવ વિશે એ સિવાય બીજા લેક્ચરની અંદર આપણે સચિવાલય કક્ષાએથી ગુજરાતનો જાહેર વહીવટ કઈ રીતે ચાલે છે કઈ રીતે એ લોકોની પરેશાનીઓ મતલબ શું શું એ લોકોને પ્રોબ્લમ્સ આવે છે એના વિશે અને એ પ્રોબ્લેમ્સને નિવારવા સરકારે કેવા કેવા પગલાં લેવા જોઈએ સરકાર કેવા પગલાં લઈ રહી છે એ તમામે તમામ બાબતની આપણે લાસ્ટ બે લેક્ચરની અંદર વાત કરેલી છે કારણ કે તમે આમ જુઓ ને તો આજે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન થોડોક ટેકનિકલ સબ્જેક્ટ છે થિયરિટિકલ ઓછો કોન્સેપ્ચ્યુઅલ અને ટેકનિકલ વધારે સબ્જેક્ટ છે કારણ કે આની અંદરથી જે ક્વેશ્ચન મેં સ્ટડી કર્યા તો એ ક્વેશ્ચન ઘણી બધી રીતે ફેરવી ફેરવીને પૂછવામાં આવે છે જેની અંદર થાય એવું કે તમને જે વસ્તુનું નોલેજ છે તમે જે વસ્તુ વાંચેલી છે એ વાંચેલી વસ્તુ પણ તમે ત્યાં આગળ જવાબ ન આપી શકો એટલે આજથી આપણે એક નવી સિસ્ટમ ચાલુ કરી છે કે લાસ્ટ જે પણ લેક્ચર લેવાનું હોય એ લાસ્ટ લેક્ચરના આપણે ત્રણ કે ચાર કે પાંચ જેટલા બને એટલા હું મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચન એના વિડીયોના અંતમાં તમને જણાવીશ એમાંથી એક બે ક્વેશ્ચન તમારે પણ મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે અને બાકીના હું તમને જણાવીશ કારણ કે તમે કમેન્ટ કરી અને જણાવશો તો આપણે બંને વચ્ચેની કમ્યુનિકેશન વધતી જશે ઓકે તો ચાલું કરીએ આપણે આ જાહેર વહીવટનો ત્રીજો લેક્ચર જેનું નામ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઉદ્ભવ ઇવોલ્યુશન ઉદ્ભવ તો નહીં એટલે ક્રમશઃ વિકાસ ટોટલી જનરલી ઘણી બધી બુકમાં એના છ વિકાસના તબક્કા આપેલા છે ઘણી બધી બુકની અંદર સાત તબક્કા આપેલા છે તો આપણે સાથે સાત તબક્કાઓ વિશે વાત કરશું તમે ગુજરાતનું કોઈ પણ પીડીએફનું મટિરિયલ ઉપાડી લો તમને આ સાતે સાત તબક્કા વિશેની ઇન્ફોર્મેશન લગભગ ક્યાંય જોવા મળશે નહીં ઓકે કારણ કે જે પીડીએફ છે જેટલી પણ પબ્લિક આ લોકોની બુક્સ છે એ બુક્સની અંદર એ તમને ડાયરેક્ટ ત્રીજા તબક્કાથી જનરલી બતાવતા હોય છે કારણ કે ફર્સ્ટ બે તબક્કાની અંદર એની શું હિસ્ટ્રી રહી છે આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટની એના વિશે લગભગ કોઈને એટલી બધી માહિતી હોતી નથી તો આ સ્પેશિયલી મેં મારા મટિરિયલમાંથી બનાવેલો વિડીયો છે આ તમને લગભગ બીજે ક્યાંય જોવા નહીં મળે એની મારી મને એવું મારું એવું માનવું છે કારણ કે ઘણી બધી પીડીએફની મેં પણ સ્ટડી કરેલી છે તો આપણે બે રીતે આ જોશું એક તો મેં મારા મટિરિયલમાંથી કંઈક તમને વધારે ઉમેરીને તમને હું જણાવીશ એ સિવાય જે આપણી પાસે એક સ્પીપાની પીડીએફ છે સ્પીપાની બુક છે તો એ સ્પીપાની બુક સ્પેશિયલી એ સચિવાલય માટે બનાવવામાં આવી છે તો એની અંદર પણ ઘણી બધી ખામીઓ છે એની અંદર પણ ઘણી બધી વસ્તુઓ એડ નથી તો આપણે એ વસ્તુને મારા મટિરિયલમાંથી જોશું અને જેટલી વસ્તુ એની અંદર આપેલી છે તો એ આપણે એ સચિવાલયની જે સ્પીપાની પીડીએફ છે એની અંદરથી જોશું એટલે લગભગ આ સાતથી આઠ કલાકની અંદર આપણો જે આ લેક્ચર સિરીઝ છે કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે આઈ હોપ કે આઠ સાત આઠ દિવસમાં આપણે કમ્પ્લીટ કરી નાખીએ હવે આપણે એના ક્રમશઃ વિકાસ વિશે વાત કરતાં પહેલાં હું તમને જણાવીશ કે તમે જો ચેનલને ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોન જરૂરથી ઓન કરો જેથી તમને આવનારા દરેકે દરેક વિડીયોઝ વિશે ઇન્ફોર્મેશન મળતી જાય અને જેટલો પણ વીસથી પચીસ મિનિટનો વિડીયો જે અપલોડ કરવામાં આવ્યો છે એની પાછળ તમે ટાઈમ સ્પેન્ડ કરો બિકોઝ તમને એવું લાગશે કે પાછળ હું જોઈ લઈશ પાછળ કવર કરી લઈશ તો એ બધી વસ્તુઓ શક્ય નથી એટલીસ્ટ તમારે પાછળથી જોવું હોય તો એ સમયે તમે રિવાઇઝ કરી શકો છો અત્યારે પચીસ મિ પચીસ મિનિટના વિડીયોની અંદર તમે પચાસ મિનિટ ખર્ચી શકો છો અને એ પચાસ મિનિટની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બતાવવામાં આવે એટલા તમે તમારી રીતે યોગ્ય જ્યાં આગળ તમે જાહેર વહીવટની નોટ્સ બનાવી હોય ત્યાં આગળ તમે એને નોંધ કરી લો જેથી પગ એક્ઝામના જસ્ટ પહેલાં તમે એને રિવાઇઝ કરી શકો કારણ કે એક્ઝામના ટાઈમ પહેલાં તમે શું છે વિડીયોને જોવો યોગ્ય નથી મારું એવું માનવું છે બાકી એઝ અપ ટુ યુ મને તો જે મારી ચેનલ જેટલી ગ્રો કરે છે એટલી હું જેટલું મારી મહેનત છે એટલી ચેનલ તો મારી ગ્રો જ કરે છે બટ મારું એવું માનવું છે કે જેટલી હું મહેનત કરું છું ઓકે તો એ તમને હું યોગ્ય માર્ગદર્શન આપતો રહો એની આપણે ચાલુ કરીએ હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશન ક્યાંથી આવ્યું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન જનરલી એ પોલિટિકલ સાયન્સ એટલે કે જે આપણું રાજનીતિક વિજ્ઞાન છે એ રાજનીતિક વિજ્ઞાનની ટોટલ પાંચ શાખાઓ છે એ પાંચ શાખાઓમાંનું એક છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન તો તમને પૂછવામાં આવે કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જનની કોણ છે તમને એની અંદર ઓપ્શન ઘણા બધા આપેલા હોય તો એની અંદર સમાજશાસ્ત્ર આપેલું હોય મનોવિજ્ઞાન આપેલું હોય પોલિટિકલ સાયન્સ આપેલું હોય તો તમે કયા વસ્તુને ચૂઝ કરશો જો તમને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જનની પૂછવામાં આવે તો તમારે સીધે સીધું કોઈપણ વસ્તુ વિચારવાની નહીં કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ એ પોલિટિકલ સાયન્સનો એક વિષય જ છે પોલિસ્ટિક પોલિટિકલ સાયન્સની જે પાંચ બ્રાન્ચ છે એ પાાંચ પાંચ બ્રાન્ચમાંનો એક છે આ પોલિટિકલ સાયન્સ એટલે કોઈપણ વસ્તુ વિચાર્યા વગર સીધે સીધું પોલિટિકલ સાયન્સ ઉપર તમારે ટીક કરી દેવાનું ઓકે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે નેક્સ્ટ પણ આપણે આશા રાખીએ કે કંઈક આવા જ ક્વેશ્ચન પૂછાય હવે પોલિટિકલ આ જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઉદ્ભવ ક્યાં થયો છે તો એ એનું જે ઉદ્ભવ સ્થળ છે એ બેઝિકલી અમેરિકા છે એની આખી આખી હિસ્ટ્રી હું તમને આજે જણાવીશ અને એ રીતે હું તમને જણાવીશ કે તમારી આખી આખી જેટલી પણ હિસ્ટ્રી મારા દ્વારા બતાવવામાં આવી છે જણાવવામાં આવી છે એ સીધી તમારા મગજની અંદર ફિટ થઈ જાય તો તમને પૂછવામાં આવે કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઉદ્ભવ સ્થાન કયું છે તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઉદ્ભવ સ્થાન છે અમેરિકા બિકોઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જન્મ અમેરિકાના લોકો દ્વારા અમેરિકાના જે આ પોલિટિકલ સાયન્સના પ્રોફેસરો છે એના દ્વારા કરવામાં આવેલો છે એટલે અમેરિકાની અંદર જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું જે રીતે ચાલે છે એ જ આખી દુનિયામાં ચાલે છે જો અમેરિકાના પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર કંઈ પણ બદલાવ થાય તો એ શું થશે એ બદલાવ આખી દુનિયાની અંદર થશે કારણ કે બેઝિકલી આના જનેતા કોણ કહેવાય છે અમેરિકા જ કહેવાય છે એટલે જો અમેરિકાના પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં થતા ફેરફારો એ આખી દુનિયાની અંદર લાગુ પડતા હોય છે એ વસ્તુ પણ બહુ મહત્ત્વની છે તો તમને વિધાનોની અંદર પણ પૂછવામાં આવે કે અમેરિકામાં લાગુ પડતા જાહેર વહીવટ દ્વારા ભારતના જાહેર વહીવટની અંદર શું જાહેર ભારત ભારત ભારતના જાહેર વહીવટને પણ ફરક પડે છે તો હા પડે છે કારણ કે બેઝિકલી અમેરિકાનું જે સ્ટ્રકચર છે જાહેર વહીવટનું એ સ્ટ્રકચર આખી દુનિયાએ અપનાવેલું છે આજથી નહીં ઘણા ટાઈમ પહેલાંથી અપનાવેલું છે આપણે એની હિસ્ટ્રી વિશે પણ વાત કરશું હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર પબ્લિક એક શબ્દ છે તો પબ્લિકને આપણે ગુજરાતીમાં જાહેર તરીકે ઓળખીએ છીએ જાહેર જનતા ઓકે જાહેર જનતાનો અર્થ લોક થાય છે અને લોકનો અર્થ આપણે શું કરીએ છીએ ઇંગ્લિશમાં કહીએ તો એને પબ્લિક કહીએ છીએ અને પબ્લિકનો અર્થ આગળ જનતા તો તમને પૂછવામાં આવે કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટની અંદર જાહેર શબ્દ સેના માટે વપરાવેલો છે તો તમારે જો એની અંદર તમને નાગરિક આપેલું હોય સામાન્ય માણસ આપેલું હોય જનતા આપેલું હોય અને બીજું પણ એક એકાદ એને મળતો ઓપ્શન આપેલો હોય તો તમે સેના ટીક કરશો સૌથી ધ્યાનથી વાપર ધ્યાનથી સાંભળજો તમે શેને ટીક કરશો તમે જનતાને ટીક કરશો કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે લોકોનું એડમિનિસ્ટ્રેશન એટલે બેઝિક ભાષાની અંદર કહીએ તો જનતા એ સાચું ઓપ્શન આવે હવે આ ક્વેશ્ચનને આપણે બિયોન્ડ આઉટ ઓફ બોક્સ થિંકિંગની અંદર મૂકીએ તમને બીજી વાર ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ જાહેર વહીવટની અંદર જાહેર શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો છે ઓપ્શનની અંદર હોય નાગરિક હોય જનતા હોય સામાન્ય માણસ હોય અને સરકાર હોય તો તમે શેની અંદર એનો શેની અંદર તમે કયા ઓપ્શનને તમે ટીક કરશો જો સરકાર ઓપ્શનની અંદર આપેલું હોય તો તમારે સીધે સીધું કંઈ પણ વિચાર્યા વગર સરકાર ટીક કરી નાખવાનું કારણ કે સરકાર એ જનતાનું શું છે વિસ્તૃત સ્વરૂપ છે અને સરકારને કોણ લાવે છે તો સરકારને જનતા દ્વારા લાવવામાં આવે છે ઓકે એટલે જનતા દ્વારા સરકારને આપણે શું આપીએ છીએ સરકારને ઓથોરિટી કોણ આપે છે સરકારને ટેક્સ કોણ પે કરે છે સરકારને પૈસા કોણ આપે છે તો એ જનતા દ્વારા આપવામાં આવે છે અને સરકારને એ ઓથોરિટી આપીએ આપણે આપણે એમ્પાવર કરીએ છીએ સરકારને એઝ અ જનતા પબ્લિક જે જનતા છે એની અંદર દરેકે દરેક વ્યક્તિ જે છે એ સરકારને મતલબ ઇલેક્ટ કરવા માટે સરકારને લાવે છે એટલે જનતાનું કંઈક વ્યાપક વ્યાપક સ્વરૂપ છે જો તમને ઓપ્શનની અંદર જનતા અને સરકાર બંને આપેલું હોય તો તમારે શું ઓપ્શનની અંદર ટીક કરવાનું છે એ રીતે ઓપ્શનની અંદર તમારે સરકાર ટીક કરવાનું છે હવે જનતાની અંદર એ જાહેર જનતા પણ હોય નાગરિક પણ આવી જાય વિદેશમાંથી આવેલા લોકો પણ આવી જાય કોઈપણ ફોરેનમાંથી લોકો આવેલા હોય તો ફોરેનમાંથી લોકો આવેલા હોય એ પણ આવી જાય એનઆરઆઈઝ પણ આવી જાય દરેકે દરેક જનતાની અંદર કોઈ પણ પર્ટિક્યુલર એવું જરૂરી નથી કે ભારત દેશનો જ નાગરિક હોવો જોઈએ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કારણ કે ઘણા બધા લોકો બિઝનેસ પર્પસ માટે આવતા હોય તો એ પણ અલ્ટિમેટલી કોને હેલ્પ કરતા હોય છે સરકારને હેલ્પ કરતા હોય છે અને સરકાર આપ શું કરતી હોય છે જાહેર જનતાનું કલ્યાણ કરતી હોય છે એટલે તમારે યાદ રાખવાનું કે જનતાની અંદર જનતા એક ખુદ બહુ મોટો શબ્દ છે એટલે એની અંદર એવું નહીં માની લેવાનું કે આની અંદર દેશના નાગરિકો જ આવશે આની અંદર દરેકે દરેક વ્યક્તિ ઓકે ભારતની અંદર કે ભારતની જે જીઓગ્રાફી છે એ જીઓગ્રાફીની અંદર આવેલા દરેકે દરેક વ્યક્તિઓનો સમાવેશ એની અંદર થશે ભલે એ લોકો વોટિંગ નથી કરતા એ બધી એ વસ્તુ અલગ છે પણ એ લોકો પણ ઘણી બધી રીતનું ટેક્સ પે કરતા હોય છે ઘણી બધી રીતનું સરકારને એ લોકો હેલ્પ કરતા હોય છે કલ્યાણ માટે એટલે બેઝિકલી જનતા એ બ્રોડર ટર્મ્સની અંદર છે તો તમારે યાદ રાખવાનું હવે આ જ ક્વેશ્ચન છે આ જ ક્વેશ્ચનને જો વધારે ડીપની અંદર પૂછવામાં આવે તો એની અંદર એક બીજો ઓપ્શન ઉમેરવામાં આવશે કલ્યાણ જાહેરનો મતલબ જાહેરનો મતલબ લોક કલ્યાણ થશે તમને ચાર ઓપ્શન આપી દેવામાં આવશે કે ચા પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર પબ્લિક શબ્દનો અર્થ નીચે થાય નીચે પ્રમાણે થાય છે એક ઓપ્શન આપેલો હશે નાગરિક એક ઓપ્શન આપેલો છે જનતા એક ઓપ્શન આપેલો છે સરકાર ઓકે તમે ક્લિયર તમે એકદમ મને શ્યોર છે કે તમે તમે બહુ કન્ફ્યુઝ થઈ જશો આ શબ્દ આ ક્વેશ્ચનની અંદર કારણ કે તમે કન્ફ્યુઝ થશો એક તો જનતાની અંદર કન્ફ્યુઝ થશો અને બીજું સરકારની અંદર કન્ફ્યુઝ થશો અને તમે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન કરી અને સરકાર ઉપર તમે ક્લિક કરશો કે પછી જનતા ઉપર ક્લિક કરી અને તમે આન્સરને આપશો મારું એવું માનવું છે પણ જો ચોથો ઓપ્શન તમને એની અંદર લોકકલ્યાણ આપેલો હોય તો તમારે લોક કલ્યાણને ટીક કરવાનું છે કારણ કે જે જાહેર વહીવટ છે એ જાહેર વહીવટ મતલબ એવું ફંડામેન્ટલી બહુ કરેક્ટ વસ્તુ નથી એ એકદમ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે એટલે જો એની અંદર લોક કલ્યાણ ડી ઓપ્શન તમને જો લોક કલ્યાણ આપ્યો હોય તો પબ્લિકનો અર્થ લોક કલ્યાણ થશે કઈ રીતે હું તમને જણાવું એક તો સરકાર છે બરાબર સરકારનો ઉદ્દેશ્ય શું હોય છે લોકોનું કલ્યાણ કરવું જો તમે અમારો ફર્સ્ટ વિડીયો જોયો હશે તો એની અંદર મેં વારંવાર કીધેલું છે કે સરકારનો એમ શું હોય છે લોક કલ્યાણ કરવાનું ઓકે એ વિડીયો તમે જોયો હશે તો તમને લગભગ એ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે એ સિવાય સરકાર શું છે સરકાર તો સરકાર ફક્ત નીતિઓ બનાવે છે એને આપણે શું આપીએ છીએ પાવર્સ આપીએ છીએ એને આપણે શું આપીએ છીએ ઓથોરિટી આપીએ છીએ અને એ ઓથોરિટીનો ઉપયોગ સરકાર નીતિઓ બનાવશે અને લોકોનું કલ્યાણ કરશે લોક કલ્યાણ તમને એવું થાય કે લોક કલ્યાણ ખાલી સરકાર કરે કે સરકારને કરવાની ખાલી જવાબદારી થોડી છે એની અંદર તો પ્રાઇવેટ જે કંપનીવાળા છે એ કંપનીવાળા પણ ઘણું બધું અનુદાન આપતા હોય છે તો એ પણ લોક કલ્યાણની અંદર જ આવી જાય ને હા હું માનું છું એ વસ્તુ જે પ્રાઇવેટ કંપનીઝ છે જેને આપણે એક અલગ ટૉપિકની અંદર પણ ભણશું જે ટૉપિકનું નામ હશે એક તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પ્રાઇવેટ એડમિનિસ્ટ્રેશન એ બંને વચ્ચેના તફાવતનું એક વિડિયો અપલોડ કરીશ બીજો કે ત્રીજો આના પછીનો એક એક વિડીયો બીજો જ હશે અને એના પછીના વિડીયોની અંદર આપણે એ તફાવતની અંદર ડિસ્કસ કરશું વધારે અત્યારે જસ્ટ બેઝિક તમારો ફંડા ક્લિયર કરું છું કે પ્રાઇવેટ કંપની હોય છે એ પણ લોકોનું કલ્યાણ ઘણી બધી રીતે કરતી હોય છે ઘણી બધી એનજીઓસ દ્વારા લોકોનું કલ્યાણ કરવામાં આવતું હશે તો શું એ લોકો લોક કલ્યાણ નથી કરતા તો એ લોક કલ્યાણને આપણે પબ્લિક તરીકે ન ઓળખાવી શકીએ હા ઓળખાવી શકીએ ઓકે તો અને એટલા માટે જ કારણ કે સરકાર એકલી તો લોક કલ્યાણ નથી કરતી ને એટલા માટે એની આગળ સરકારનો જે ઓપ્શન હશે એને આપણે સિલેક્ટ નહીં કરીએ એમાં પ્રાઇવેટ કંપનીવાળા પણ કરે છે એનજીઓવાળા પણ કરે છે લોકકલ્યાણ એટલે લોક કલ્યાણ જ્યારે શબ્દ આવશે ત્યારે લોક કલ્યાણની અંદર પ્રાઇવેટ પ્રાઇવેટ કંપની આવી જશે ઓકે દરેકે દરેક વ્યક્તિ એની અંદર આવી જશે જો આ લોક કલ્યાણ છે લોક કલ્યાણની અંદર પ્રાઇવેટ કંપની જ આવી જશે એનજીઓ જ આવી જશે સરકાર આવી જશે અને જાહેર જનતા આવી જશે નાગરિકો આવી જશે એટલે કલ્યાણ એક એટલો વિશાળપાય શબ્દ છે જેની અંદર આ પાંચે પાંચ શબ્દ છે એ પાંચે પાંચ શબ્દ આની અંદર સમાવેશ થઈ જશે એટલે લોક કલ્યાણ તમારે ટીક કરવાનું છે એની અંદર હું વારંવાર એટલા માટે કહું છું કે આ જે ક્વેશ્ચન છે બહુ જ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે અને મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન છે યાદ રાખજો આની અંદરથી બેથી ત્રણ ક્વેશ્ચન બની શકે એમ છે એટલા માટે હવે તમે વિચારશો કે ભાઈ લોક કલ્યાણ કંપનીઓ કઈ રીતે કરતી હોય છે તો કંપનીઓમાં સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે જે નિયમની અંતર્ગત જેટલી પણ કંપની પ્રોફિટ કરતી હોય છે જે કંપનીના જેટલા પણ યુનિટો છે માની લો કે એક કંપની છે એના પચાસ યુનિટો છે અને એ પચાસ યુનિટોમાંથી અગર જે એનો પ્રોફિટ છે એ પ્રોફિટનો બે ટકા હિસ્સો એ લોકોએ શું કરવાનો છે બે ટકા હિસ્સાની અંદર જાહેર લોક કલ્યાણ કરવાનું છે સીધી ભાષામાં કહું તો એટલે સરકારી પ્રાઇવેટ કંપની જે છે એનો બે ટકા પ્રોફિટનો એ લોકોએ શું કરવાનું છે લોક કલ્યાણ કરવાનું છે અને એ લોક કલ્યાણને આપણે શું એક નામ આપેલું છે જેને કહેવાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી યાદ રાખજો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેને શોર્ટમાં સીએસઆર તરીકે ઓળખવામાં આવે છે તો સીએસઆરનું ફૂલ ફોર્મ જો તમને પૂછવામાં આવે તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓકે એ સિવાય બીજું એની અંદરથી ક્વેશ્ચન પૂછવામાં આવશે કે જા પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર પબ્લિક એટલે કે લોક કલ્યાણ માટે પ્રાઇવેટ કંપની કયા માધ્યમથી લોક કલ્યાણ કરે છે તો તમારે યાદ રાખવાનું સીએસઆરના માધ્યમથી જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓકે અને પબ્લિકનો અર્થ શું થશે ઓકે પબ્લિકનો અર્થ જનતા પણ થઈ શકે છે સરકાર પણ થઈ શકે છે અને લોક કલ્યાણ પણ થઈ શકે છે હવે તમારે કયો ઓપ્શન ચૂઝ કરવો એ ઓપ્શન કયા આપેલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે જે મેં તમને આખી આખી વસ્તુ સમજાવી દીધી યાદ રાખજો બહુ મહત્ત્વનો કોન્સેપ્ટ છે અને ડેફિનેટલી એક ક્વેશ્ચન એનો હશે જ હવે આપણે એના ઇવેલ્યુએશન એટલે કે એના જે ક્રમશઃ વિકાસ થયો એ વિકાસ વિશે વાત કરી લઈએ તો ક્રમશઃ વિકાસનો પહેલો તબક્કો છે એને આપણે ફર્સ્ટ ફેઝ તરીકે ઓળખીએ છીએ ઓકે તો એ ફર્સ્ટ ફેઝનો સમયગાળો કયો છે તો અઢારસો ને લઈ ઓગણીસો ને છવ્વીસ સુધીનો સમયગાળાને આપણે જાહેર વહીવટના વિકાસના વિકાસનો પ્રથમ તબક્કો તરીકે આપણે ઓળખીએ છીએ કારણ કે આ એક તબક્કો એવો છે જેની અંદરથી આપણે રાજનીતિ એટલે કે પોલિટિકલ સાયન્સ અને પબ્લિક પોલિટિકલ સાયન્સ અને વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન હવે પોલિટિકલ સાયન્સ પ્લસ એડમિનિસ્ટ્રેશન પહેલાં તો એક જ વસ્તુ હતી ઓકે જેમ મેં તમને કીધું એમ કે આ પોલિટિકલ સાયન્સની પાંચ બ્રાન્ચમાંની એક બ્રાન્ચ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે ઓકે તો આ અઢારસો ને સત્યાસીથી લઈ ઓગણીસો છવ્વીસ સુધીના સમયગાળામાં રાજનીતિક અને વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન બંનેનું શું થયું છે વિભાજન થયું છે એટલા માટે એને ફર્સ્ટ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે તમારે ઇયર યાદ રાખવાનું છે અઢારસો સત્યાસીથી લઈ ઓગણીસો છવ્વીસ સુધી એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે ઓકે તો પ્રથમ ઓકે એ સિવાય તમને એમ પણ પૂછી શકે છે કે અઢારસો ને સત્યાવીસથી ઓગણીસો સત્યાવીસના સત્યાવીસના સમયને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ફર્સ્ટ ફેઝ તરીકે કેમ ઓળખવામાં આવે છે કારણ કે તમને ખબર હોવી જોઈએ કે એ સમય શું છે જે પોલિટિકલ સાયન્સ છે એ પોલિટિકલ સાયન્સમાંથી પોલિટી અને એડમિનિસ્ટ્રેશન એ બંનેનું દ્વિભાજન થયું છે ઓકે બંને એક અલગ અલગ સબ્જેક્ટ બનવા જઈ રહ્યા છે જે પહેલાં એક જ સબ્જેક્ટ હતો એ હવે એક અલગ સબ્જેક્ટ બનવા જઈ રહ્યો છે એટલા માટે એને પ્રથમ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા વુડ્રો વિલ્સન જેને આપણું નામ યાદ રાખવાનું છે વુડ્રો વિલ્સન તો વુડ્રો વિલ્સનને શું કહેવાય છે ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જો સર્વ જનેતા તરીકે તમને પૂછવામાં આવે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ફાધર તરીકે પૂછવામાં આવે તો તમારે કોનું નામ લખવાનું છે વુડ્રો વિલ્સનનું નામ રાખવાનું મતલબ ટીક કરવાનું છે ઓકે યાદ રાખજો વુડ્રો વિલ્સન એ શું હતા એ પ્રોફેસર હતા પોલિટિકલ સાયન્સના અમેરિકાની અંદર યુનિવર્સિટી હતી અને એ યુનિવર્સિટીની અંદર એ પ્રોફેસર હતા પોલિટિકલ સાયન્સ ભણાવતા હતા બેઝિકલી ઓકે અને પ્રોફેસરમાંથી એ શું બન્યા હતા પ્રેસિડેન્ટ સુધી એ પહોંચી ગયા હતા તો એને ફાધર કેમ કહેવામાં આવે છે એના વિશે વાત કરી લઈએ આપણે આગળ જે વર્ષની વાત કરીએ એ જ વરસની વાત કરીએ કે ભાઈ આપણો પ્રથમ તબક્કો અઢારસો ને સત્યાસીની અંદર ચાલુ થાય છે તો એ અઢારસો ને સત્યાસીના સમયગાળામાં એમના દ્વારા એક લેખ લખવામાં આવે છે ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન પોલિકલ પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી ઓકે એક મેગેઝિન હશે એ મેગેઝિનની અંદર એમના દ્વારા એક બહુ લેખ લખવામાં આવ્યો ભયંકર રીતનો અને એ લેખની અંદર એમણે માગણી કરી કે ભાઈ પોલિટિકલ સાયન્સની અંદર આપણે એડમિનિસ્ટ્રેશનની પણ અલગ રીતે સ્ટડી કરવી જોઈએ અલગ રીતનો વિષય એને મળવો જોઈએ તો એ લેખ એટલો બધો લોજિકલ હતો એટલો બધો લોકોના કાન ખોલી એવો હતો કે એ લેખના કારણે તેઓ ખૂબ ફેમસ થઈ ગયા ઓકે તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ તમારા બુકનું નામ રાખવા લેખનું નામ યાદ રાખવાનું છે જેનું નામ છે ધ સ્ટડી ઓફ પબ્લિક ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન ઇન પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી જેમાં એમણે શું નક્કી કર્યું એની અંદર શું એમણે લખ્યું હતું એના વિશે થોડી ઘણી આપણે વાત કરી લઈએ એમાં લખ્યું હતું કે ભાઈ પહેલાં જે છે એ પોલિટિકલ સાયન્સ સાથે જોડી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનને જોવામાં આવતું હતું જ્યારે એમણે એ લખની અંદર એ વસ્તુનો કટાક્ષ કર્યો અને કટાક્ષ કરી લખ્યું કે ભાઈ પોલિટિશિયન છે અને પોલિટિક્સ છે એ પોલિટિશિયનનું કામ હોય છે શું હોય છે નીતિઓ બનાવવાનું હોય છે જ્યારે એ નીતિઓને અમલમાં કોણ મૂકતા હોય છે એ નીતિઓને અમલમાં એડમિનિસ્ટ્રેશન મૂકતા હોય છે બીજું એમણે એવું લખ્યું કે પોલિટ જે પોલિટિશિયન છે એમનો હેતુ શું હોય છે કે ચૂંટણી જીતવાનો જનરલી એમનો હેતુ હોય છે અને જ્યારે એડમિનિસ્ટ્રેશન છે એ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેટર્સનો હેતુ શું હોય છે સુશાસન આપવાનો હેતુ હોય છે બીજું એક એમણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી લખી હતી કે ભાઈ આ લેખ લખવાનું કારણ એમને શું જણાવ્યું કે ભાઈ આ લેખની અંદર અઢારસો સત્યાવીસની અંદર ઘણી બધી મતલબ અનસર્ટેનિટી એ લોકોના એડમિનિસ્ટ્રેશનમાં ચાલતી હતી અમેરિકાની અંદર તો વુડ્રો વિલ્સનનું એવું કહેવું છે કે ભાઈ અમેરિકાનો જે પ્રશાસન છે ઓકે જે એનો વહીવટ ચાલે છે એના જે વહીવટદારો છે એ વહીવટની અંદર સુધાર લાવવા માટેનો આ હેતુ છે જેના કારણે એમણે કહ્યું કે આપણે આ પ્રશાસન અમેરિકાના શાસનની અંદર સુધાર આપણે કઈ રીતે લાવી શકશું તો ભાઈ પોલિટિકલ સાયન્સમાંથી આપણે એક સબ્જેક્ટ બનાવવો જોઈએ એક વિષય અલગ છે જેની આપણે સ્ટડી કરવી જોઈએ જેનું નામ છે જાહેર વહીવટ એ જાહેર વહીવટને અલગ કરવાની વાત એમણે એ લેખની અંદર કરેલી છે ઓકે એટલા માટે એક સબ્જેક્ટ તરીકે અલગ ઓળખાણ અપાવવા માટે ઓકે એ ઓળખાણના બીજ રોપવા માટે વુડ્રો વિલ્સનને ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે એમણે બીજી વસ્તુ એમાં કીધી છે કે ભાઈ સંવિધાન છે એક બહુ સિમ્પલ અને બહુ જબરદસ્ત લોજિકલ વાત કરેલી છે કે ભાઈ સંવિધાન બનાવવું એટલું સરળ છે જ્યારે સંવિધાનને લાગુ કરવું એનાથી ઘણું બધું મુશ્કેલ છે જે કામ કોનું હોય છે વહીવટદારોનું કામ હોય છે એટલે વહીવટદારોને એણે વધારે કુશળ માન્યા છે વહીવટદારોની અંદર વધારે સમજ માની છે એ સિવાય એમણે એવું પણ લખેલું છે કે ભાઈ જે વહીવટદારો છે એ વહીવટદારો મેરિટના બેઝ ઉપર એ લોકોનું સિલેક્શન થાય છે જ્યારે આ જે પોલિટિશિયન છે જે રાજનેતાઓ છે એ નું એવું કંઈ એજ્યુકેશનલ મેરિટ હોતું નથી એવું પણ એમણે એ સમયે લખેલું છે હવે આપણે એક આની અંદર બીજો સવાલ પૂછવામાં આવે છે કે ભાઈ વિલ્સન ક્રાય એટલે શું તો વિલ્સન ક્રાય ક્રાય એટલે શું છે રોવ અને વિલ્સન વુટરો વિલ્સનની જે સરનેમ છે વિલ્સન એની ઉપરથી નામ પડ્યું વિલ્સન ક્રાય તો વિલ્સન ક્રાય એટલે કે વિલ્સનને મતલબ રોવું પડ્યું હતું એટલે રોવું તો નહોતું પડ્યું પણ તમે કહી શકો કે રાડો પાડી પાડીને એમ કહેવું પડ્યું હતું કે ભાઈ રાજનીતિ અને પ્રશાસન એ બંને એક અલગ અલગ વસ્તુઓ છે હવે જે ફાધર ઓફ વુલ્સન ક્રાય જે છે અને વુલ્સન ક્રાય દ્વારા જે આ અલગ અલગ પાડવાની જે વાત કરવામાં આવી એને હાઇલાઇટ કોણે કરી એને ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કોના દ્વારા કહેવામાં આવ્યા તો એના નામ છે ડ્વાઇટ વાલ્ડો ડ્વાઇટ વાલ્ડો તમારે નામ યાદ રાખવાનું છે ડ્વાઇટ વાલ્ડોએ જ કીધું કે ભાઈ વુડ્રો વાલ્સન છે એ જ જાહેર વહીવટના પિતા છે તો એની ઓળખાણ કોણે અપાવી ડ્વાઇટ વાલ્ડોએ અપાવી તો એ પણ નામ તમારે યાદ રાખવાનું છે એ સિવાય એની જે વિચારો હતા એના વિચારોને ફ્રેન્ક જે ગુડનો એટલે આ નામ યાદ રાખવાનું છે ફ્રેન્ક જે ગુડનો એના દ્વારા જે વિલ્સનની વાત છે એ વિલ્સનની વાતને આગળ વધારી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર ઘણા બધા ફેરફારો કરવાની વાત આ ગુડનો દ્વારા કરવામાં આવી છે તો આ જે ગુડનો છે એને ફાધર ઓફ અમેરિકન પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે જો તમને પૂછવામાં આવે કે ભાઈ અમેરિકાના જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એની અંદર વુડ્રો વિલ્સન હોય વાલ્ડો હોય ગુડનોવ હોય બધાનું નામ આપેલું હશે તો તમે કોને ટીક કરશો ફ્રેન્ક જે ગુડનો જેને અમેરિકન પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પિતા તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસોની સાલમાં એમણે એક બુક લખી જેને મતલબ જે ભૂલ અહીંયા જો એ બુકનું નામ એણે ગજબનું લખેલું છે એ બુકનું નામ હતું પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન એટલે કે જે વુડ્રો વિલ્સન હતા એ વુડ્રો વિલ્સને તો ફક્ત એ વાત જ બહાર પાડી હતી કે વાત જ કરી હતી કે ભાઈ આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પોલિટિક્સનું બંનેનું આપણે દ્વિ વિભાજન કરવું જોઈએ કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક બહુ મોટી જવાબદારી છે વિશાળ જવાબદારી છે દરેકે દરેક સંસ્કૃતિને સફળ બનાવવા માટે અને નિષ્ફળ બનાવવા માટે સૌથી મોટો રોલ કોનો હોય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો રોલ હોય છે એવું વુડ્રો વિલ્સનનું માનવું હતું તો એ વિલ્સનને આખો યુ ટર્ન આપ્યો છે એમણે જોઈ લો એની અંદર એમણે જે ફક્ત અલગ કરવાની વાત કરવામાં આવી હતી એમણે આ ઓગણીસોની અંદર એક બુક લખી એ બુકની અંદર એમણે આખી જે બંનેને અલગ પણ કરી નાખ્યા અને અલગ કરીને નામ પણ કરી નાખ્યું કે ભાઈ એક તો રાજનીતિ અને એડમિનિસ્ટ્રેશન એટલે બંનેને જે અલગ પાડવાનું કામ હતું એ ઓરિજિનલ કામ કોણે કરી નાખ્યું આ ગુડનો દ્વારા કરી નાખ્યું અને બુકનું નામ જ એ રીતે આપ્યું કે બંને એક અલગ અલગ વિષય છે જેની અંદર એનું નામ જ હતું પોલિટિક્સ અને એડમિનિસ્ટ્રેશન તમને પૂછવામાં આવે કે પોલિટિક્સ અને એડમિનિસ્ટ્રેશન કોના દ્વારા લખવામાં આવ્યું છે તો ફ્રેન્ક જે ગુડનો દ્વારા લખવામાં આવ્યું છે ઓકે જેણે જણાવ્યું કે રાજનીતોનો સમય રાજનેતાઓથી છે જ્યારે જેમનો ઉદ્દેશ્ય ઇલેક્શન જીતવાનો હોય છે જ્યારે વહીવટદારોનો વહીવટદારો રાજનેતા રાજનેતાઓ કરતાં વધારે યોગ્ય છે કારણ કે તે મેરિટ બેઝ પર તૈયાર થાય છે ઓકે વિલ્સનની વાતને જેમણે આગળ વધારી છે એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે મેરિટની વાત કોના દ્વારા કરવામાં આવી છે ગુડનો દ્વારા કરવામાં આવી છે ઓકે જ્યારે વિલ્સન દ્વારા એ ફક્ત યોગ્યતાની વાત કરવામાં આવી છે રાજનેતાઓનું જે કાર્ય છે એ નીતિ નિર્માણનું છે ત્યારે વહીવટદારોનું કાર્ય શું હોય છે વહીવટદારોનું કાર્ય નીતિને લાગુ કરવાનું હોય છે એ એમના બુક્સમાં પોલિટિક્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન નામની બુક છે એ બુકની અંદર એમણે મોટા મોટી સાર એ રીતનો આપેલો છે એ સિવાય રાજનેતાઓનો જનસંપર્ક વધારે હોય છે એવું તમને પૂછવામાં આવે કે એવું કોનું માનવું છે કે રાજનેતાઓનો જનસંપર્ક વધારે હોય છે એડમિનિસ્ટ્રેટર વહીવટદારો કરતાં તો તમારે લખી નાખવાનું ફ્રેન્ક છે ગુડનો ઓકે ફ્રેન્ક છે ગુડનો એવું માને છે કે રાજનેતાઓનો સંપર્ક જનસંપર્ક વધારે હોય છે વહીવટદારો કરતાં એનું એક કારણ છે કારણ કે રાજનેતાઓનું બેઝિકલી મોટી હોય છે ઇલેક્શન જીતવું ઇલેક્શન જીતવા માટે અવારનવાર ગામના જે લોકો છે શહેરના લોકો છે એ લોકો સાથે મળવાનું એમનું વધારે રહેતું હોય છે એટલે જનસંપર્ક રાજનેતાઓનો વધારે હોય છે જ્યારે વહીવટદારોનો જનસંપર્ક એના સાપેક્ષમાં ઓછો હોય છે હવે ઇન્ડિયન પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એ ક્વેશ્ચન પણ પૂછવામાં આવેલો છે તો એમ પી શર્મા મહાદેવ પ્રસાદ શર્માને ભારતીય જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે તમારે યાદ રાખવાનું છે ઓગણીસો છવ્વીસની અંદર એન ઇન્ટ્રોડક્શન ટુ ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામની બુક લખી હતી એલ ડી વાઇટ દ્વારા તો તમને પૂછવામાં આવે કે ભાઈ એલડી વાઇટ દ્વારા કઈ બુક લખવામાં આવી હતી તો તમારે યાદ રાખવાનું એન ઇન્ટ્રોડક્શન ટુ ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓકે યાદ રાખવાનું છે ક્યારે લખવામાં આવી હતી ઓગણીસો છવ્વીસમાં એન ઇન્ટ્રોડક્શન ટુ ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એલડી વાઇટ દ્વારા લખવામાં આવી હતી તો આઈ હોપ કે આ લેક્ચર તમને થોડો ઘણો ક્લિયર થયો હશે બેઝિક કોન્સેપ્ટ અને અહીંથી આપણે આપણે ઓગણીસો છવ્વીસ સુધીની વાત કરીએ છીએ ઓગણીસો સત્યાવીસ પછીની આપણે જે બીજો તબક્કો છે એ બીજા તબક્કાની વાત કરશું હવે આપણે થોડાક ક્વેશ્ચન જોઈ લઈએ એક ક્વેશ્ચનની અંદર પાંચ ક્વેશ્ચન મેં ઓલરેડી કાઢેલા છે એકદમ ફટાફટ લખેલા છે સો રાઇટિંગ ઉપર તમે ના જતા ક્વોલિટી ઉપર જજો તો બેસ્ટ ક્વેશ્ચન છે મારો સચિવાલયનામાં આજ્ઞા પાલનનો ક્રમ કેવો હોય છે ઓપ્શન છે ઉપરથી નીચે તમને આપે નીચેથી ઉપર આપે સમાંતર કક્ષાએ આપે મધ્ય મધ્યમાંથી એ રીતના ચાર ઓપ્શન આપે તો જે આગના પાલન છે એ આગના પાલન હંમેશા કઈ રીતે હોય છે નીચેથી ઉપર હોય છે કારણ કે સૌથી નીચેવાળો જે વ્યક્તિ હોય આપણે સેકન્ડ લેક્ચરની અંદર વાત કરીએ છીએ એને શું કરવાનું હોય આજ્ઞાઓનું પાલન કરવાનું હોય છે જાહેર વહીવટમાં એડમિનિસ્ટ્રેશન એ કઈ ભાષાનો શબ્દ છે આની અંદર લોકો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય છે અને ઘણા બધા લોકો બે શબ્દ બે ઓપ્શન વચ્ચે કન્ફ્યુઝ થતા હોય છે જનરલી એક તો ઇંગ્લિશ અને એક તો લેટિન ફર્સ્ટ લેક્ચર જે લોકોએ જોયો હશે એ લોકોને ખ્યાલ હશે એની અંદર ઘણા બધા કોન્સર્ટ વિશે મેં વાત કરેલી છે ઓકે તો એડમિનિસ્ટ્રેશન એ બેઝિકલી લેટિન ભાષાનો શબ્દ છે આમ ભલે એડમિનિસ્ટ્રેશન અને ઇંગ્લિશ હોય પણ બેઝિકલી ઓરિજિનલી એ લેટિન વર્ડ છે તો તમને જો લેટિન ઓપ્શનમાં આપેલું હોય તો તમારે લેટિન જ ટીક કરવાનું છે એ સિવાય એડમિનિસ્ટ્રેશનનો અર્થ શું થાય છે તો એડમિનિસ્ટ્રેશનનો અર્થ સેવા કરવી અને સેવા કરાવવી ઓકે એવો અર્થ થાય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સચિવાલય ધારા સચિવાલય ધારાસભાના કેટલા વિષયો ઉપર નીતિ નિર્માણ કરે છે જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે સચિલ સચિવાલય કયા કેટલા વિષયો ઉપર નીતિ નિર્માણ કરે છે એ તમારે મને જણાવવાનું છે પછી એક મહત્ત્વનું અંગ છે સચિવાલયનું વાસુતાપ્ર એ વાસુતાપ્ર કયા વિભાગની અંદર કામ કરે છે કયા વિભાગ અંતર્ગત કામ કરે છે એ પણ તમારે મને જણાવવાનું છે એ સિવાય આ લોકોની જે ટ્રેનિંગ છે એ જે ઔદ્યોગિક તાલીમ એકમ જે હવે કયા નામેથી ઉપયોગ કયો ઔદ્યોગિક તાલીમ એકમ હવે કયા નામેથી ઓળખાય છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન તમને એ પણ પૂછી શકે છે તો એ પણ તમારે મને ફર્સ્ટ લેક્ચર જોઈ જનરલી જવાબ આપવાનો છે સેકન્ડ લેક્ચરની અંદર આ બંને પ્રશ્નના જવાબ તમને મળશે તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે જેટલો બને એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સેકન્ડ લેક્ચરની અંદર આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો બીજો અને ત્રીજો તબક્કો બંનેની વાત કરશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આઈ હોપ